गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे समास विषे अभ्यास करीशुं। तो जे ग्रामरमां जे समास छे, तो आपणे लखाण ने समास पण के समास एटले शुं छे, तो के आपणे लखाणने टूंकुं अने सचोट बनावा समासनो उपयोग करीए छीए। ज्यारे बे के तेथी वधु शब्दो जोड़ाईने एक आखो शब्द बने तेने समास कहे छे। जेना पर अर्थनो आधार होय तेवा बे के तेथी वधारे पदों जोड़ाईने एक पद बने तेने समास कहे छे। समासनो पहेलो शब्द ने ते पूर्व पद ने बीजा पद शब्द होय तेने उत्तर पद कहेवाय छे। पूर्व पद अने उत्तर पद ने छूटा पाड़ी अर्थ बतावानी क्रिया ने समासनो विग्रह कहे छे। समास बे ए स्वतंत्र पद छे अने तेना वपराशथी भाषामां सरळता सचोटता आवे छे। જ્યારે બંને પદ વાક્ય સાથે સ્વતંત્ર સીધો સંબંધ ધરાવતા હોય અને બંને પદ મુખ્ય હોય તો તેને સર્વપદ પ્રધાન સમાસ કહે છે। દાખલા તરીકે માતા પિતા, ફાગણ ચૈત્ર, સુખ દુઃખ। જ્યારે એક પદ વાક્ય સાથે સ્વતંત્ર સીધો સંબંધ ધરાવે અને બીજું પદ અન્યને આધારે ગૌણ પદ હોય તો તેને એક પદ સમાસ કહે છે। દાખલા તરીકે મહાપુરુષ અને વિદ્યાભ્યાસ એકમાત્ર। જ્યારે એકી પદ વાક્ય સાથે સીધો સ્વતંત્ર અર્થ ધરાવતું નથી, પરંતુ સમસ્ત પદ વાક્યના અન્ય પદને આધારે રહેલું ગૌણ પદ, ગૌણ એટલે જે મુખ્ય ન હોય તેને ગૌણ કહેવાય છે, ત્યારે તેને અન્ય પદ પ્રધાન સમાસ કહે છે। દાખલા તરીકે મુશળધાર, વીર, મુઠ્ઠીભર, નિરાશ। તો આગળ છે સમાસના પ્રકારો છે। તો સમાસના કેટલા પ્રકારો છે? કુલ 8 પ્રકારો છે। તો સમાસમાં જોડાતા પદો વચ્ચેના સંબંધને આધારે સમાસના પ્રકારો આ પ્રમાણે છે। દ્વંદ્વ સમાસ, પહેલો સમાસ છે દ્વંદ્વ સમાસ, બીજો છે તત્પુરુષ સમાસ, ત્રીજો છે મધ્યમ પદ લોપી સમાસ, ત્રીજો છે કર્મધારય સમાસ, પાંચમો છે ઉપપદ સમાસ, છઠ્ઠો છે બહુવ્રીહી સમાસ, સાતમો છે દ્વિગુ સમાસ અને આઠમો છે અવ્યવી ભાવ સમાસ। તેમાં પહેલો સમાસ છે દ્વંદ્વ સમાસ। દ્વંદ્વ એટલે કે જે જોડકું, એટલે જોડકું, બે કે તેથી વધુ પદો સમાન મોભો ધરાવતા હોય તેવા પદોના બનેલા સમાસને દ્વંદ્વ સમાસ કહે છે। આ સમાસનો વિગ્રહ અને કે અથવા જેવા સંયોજકો વરે, એટલે જાણે કે બે પદ હોય એની વચ્ચે અને આવવો જોઈએ, કા કે આવે અથવા શબ્દો આવે અને એના વરે જે બે જે પદો છે એ જોડાય એને શું કહેવાય છે? દ્વંદ્વ સમાસ કહેવાય છે। આ સમાસ સર્વપ્રદ પ્રધાન સમાસ છે। ઉદાહરણ તરીકે જોઈએ આપણે માતા પિતા, તો માતા અને પિતાએ થઈ શકે, અને આવેલું છે, બરાબર છે? ભાઈ બહેન, તો ભાઈ અને બહેન, તડકો છાયો, તો તડકો અને છાયો, બે ચાર, બે કે ચાર। જો ઉપરના જે ત્રણેય ઉદાહરણ છે એમાં શું આવે છે? અને આવેલું છે, પછી બે ચાર એટલે બે કે ચાર, ચા કોફી, ચા કે કોફી, પાંચ દસ, પાંચ કે દસ, એમાં કે આવેલું છે અને ઠંડુ ગરમ, તો ઠંડુ અથવા ગરમ। આમ અને કે અથવા જેવા સંયોજકો આવે એના વરે વિગ્રહ એટલે છૂટા પાડીએ પામતા સમાસને દ્વંદ્વ સમાસ કહેવાય છે। દ્વંદ્વ એટલે શું થાય છે? તમારે યાદ રાખવાનું કે એનો અર્થ થાય છે જોડકું થાય છે। એના ઉદાહરણો છે હાર જીત, તો હાર કે જીત, પછી પતિ પત્ની, નર નારી, સુખ અને દુઃખ, રંગ રાય રંગ, રાધા કૃષ્ણ, ટેબલ ખુરશી, બૂટ મોજા, રાત કે દિવસ, પછી શાળા કોલેજ, રામ લક્ષ્મણ, લવ કુશ, ઘેર ઘેર, ઉત્તમોત્તમ, ઠામ ઠેકાણું, સેવા પૂજા, અન્ન પાણી, મામા મામી, અરસ પરસ, જાણે અજાણે, દાળ ચોખા, સ્ત્રી પુરુષ, ઊંચ નીચ, ક્રૂર કઠોર, જીવતી જાગતી, અગમ નિગમ, દૂર સુદૂર, પુત્રદાર, પછી શોક સંતા, બેચાર, મુખોમુખ, આજકાલ, ધાંધલ ધમાલ, વહેલું મોડું, ટાઢ તડકો, થાળી વાડકો,
દોર દમામ જન્મ મૃત્યુ ચાર પાંચ ફરતી ફરતી પછી ખૂણે ખાચરે દંપતી જીવ જંતુ મોહ શોક યસ્ત વ્યસ્ત પછી ઘાસ ચારો નોકર માલિક સોનું રૂપું સોય દોરો પછી છે માન પાન રહેણી કરણી આચાર વિચાર કપ પ્રકાબી ધીર ગંભીર પછી સારા નરસા કાચું પાકું સાધુ સંન્યાસી સવાર સાંજ તડકો છાયો રોમે રોમ અડખે પડખે પછી વાડી ઝૂડી આસપાસ જીવન મરણ ગામે ગામ અનન્ય જળ પાણી સુરવીર એકલા અટોલા. તો આ બધા જે છે તમને આપેલા છે ઉદાહરણો, તો એમાં શું છે તમે એને જ્યારે છૂટા પાડો, જોડકું છે એને જમે છૂટા પાડો ત્યારે શું બને છે, અને અથવા કે અથવા અથવાથી તમે એને છૂટા પાડી શકો. આ બધા શું છે દ્વંદ્વ સમાસના ઉદાહરણો છે. કે આવી રીતે જે સમાસ છે તો એમાં તમારે અન્ય પણ એના એના ઉદાહરણો આવી શકે છે સમાસમાં, આનાથી પણ આગળ આવી શકે છે કે દ્વંદ્વ સમાસ કોને કહેવાય. પછી એમાં અને એના જે બીજા ઉદાહરણો છે એ પણ આપણે એના પછી હવે જ્યારે આવશે ત્યારે આપણે જોઈશું. તો આમાં તમે જ્યારે સમાસ જોવો તો એમાં છે કે એને છૂટા પાડો ત્યારે એના એને ખબર પડે કે કયો સમાસ છે. તો જ્યાં એ જે સમાસમાં છે તો એમાં એનો વાંચવાનું પછી એમાં શું કરવાનું છે, એમાં એને છૂટા પાડો કે એમાં યુઝ કરવાનું કે શું આવે છે, કયો સમાસ બને છે એનો વિગ્રહ કરવું. તો ઉપપદ સમાસ છે જે એમાં સમાસમાં છે, દ્વંદ્વ સમાસ છે તે એમાં તમારે એ રીતે આમાં તમારે એ રીતે અનેક બીજા ઉદાહરણો આપી શકે, જાણે કે મોહમાયાના ફંદને ફગાવીશું. પછી બીજું છે એમાં એને હોટલમાં કપ્રકાબી વિછળવાની નોકરી મળી ગઈ. કોઈનો વંશવારસનો હોય તો તેનું દાન ધર્માદાનું જ ગણાય ને. જીવનમાં પાપ પુણ્યના સરવાળા સમજી લેવા ચિત્રગુપ્તના દરબારમાં આવવું પડે. બધા પશુ પંખી ખુશથી ભેગા રહેતા હતા. તો એમાં છે કે મોહ માયા એટલે મોહ અને માયા એમાં આવી શકે. પછી આવે છે કે એમાં એને હોટલમાં કપ પ્રકારની વિચારવાની નોકરી મળી ગઈ. તો એમાં શું છે કે કપ અને એમાં શું છે કપ રકાબીને તમે છૂટા પાડો એટલે કપ અને રકાબી બને. પછી કોઈનો વંશ વારસ છે તો વંશ કે વારસ એમાં. પછી પાપ અને પુણ્ય છે એટલે બધા પશુ પંખી ખુશીથી ભેગા રહેતા હતા. એમાં શું આવે છે જ્યારે પશુ પંખીને છૂટા પાડે પશુ અને પંખી. તો આવા છે સમાસ છે એમાં જે જ્યારે સમાન વ્યાકરણથી એમાં બે પદ જોડાય અને તેનો અને કે અથવા જેવો વિગ્રહ થાય ત્યારે એને દ્વંદ્વ સમાસ કહેવાય છે. તો અહીં છે મોહ માયા બંને સંજ્ઞા છે, કપ અને રકાબી સંજ્ઞા છે અને એનો વિગ્રહ છે અને અથવા કેથી થાય છે તેને શું કહેવાય છે, દ્વંદ્વ સમાસ કહેવાય છે. તો એમાં છે તે એમાં જે બીજા ઉદાહરણ છે તત્પુરુષ સમાસ છે તે એમાં જે છે તો તત્પુરુષ સમાસ હોય એમાં તો એ એમાં શું આવે છે, એમાં ની આવે છે, નો આવે છે, નું આવે છે તો એને શું કહેવાય છે, તત્પુરુષ સમાસ કહેવાય છે. તો એના વિભક્તિ અને સંબંધના આધારે એ લોકોનો વિગ્રહ થતો હોય છે. એના પછી ઉપપદ સમાસ હોય છે એમાં છે એમાં ઉપપદ સમાસ છે એના પછીના આપણે ઉદાહરણો છે આપણે જાણીશું કે ઉપપદ સમાસ છે એમાં કેવી રીતે વિગ્રહ થાય છે અને એમાં શું આવે છે, બરાબર છે. એના પછીના ઘણા જે પ્રકારો છે એને પણ આપણે એની ચર્ચા કરીશું અને એના છે ઉદાહરણો વિશે જોઈશું અને એનો અભ્યાસ કરું. તો સમાસ છે
એનો તમારે એનો વિગ્રહ કરો, એ આધારે તમને ખ્યાલ આવે કે આ સમાસ છે. તો અહીંયા લેક્ચર પૂર્ણ થાય છે. થેન્ક યુ.